અત્યારે ખાસ કરીને પ્રાઇમરીમાં જે લોસ થયો છે એને ભરપાઈ કરવા માટે આઇડેન્ટિફાય વિદ્યાર્થી કરીને શું આપણે ઈશ્વરના દરબારમાં એક પુણ્ય કાર્ય ન લખાવી શકીએ? આપણે સૌ સાથે મળીને બાળક જે ભૂલો છે ત્યાંથી ભણાવવાનું અને આગળ જવાનું નવા સત્રમાં પણ એ ચાલુ રાખીએ અને શ્રેષ્ઠ વિદ્યાર્થી શિક્ષિત ગુજરાત બને એના માટે આપણે સૌ કટિબદ્ધ થઈએ. હું કમિશનર શ્રી મધ્યાહન ભોજન ભાઈ પટેલને પણ અભિનંદન આપીશ. ખૂબ સંવેદનાથી ખૂબ ઝડપથી અમારી સૂચના મુજબ, મુખ્યમંત્રીની સૂચના મુજબ આજે શરૂ થયું છે. સાથે સાથે મેં ચેતવણી પણ આપી છે, મધ્યાહન ભોજનના જે સંચાલકો છે, વિદ્યાર્થીઓના ભોજનના પોષણક્ષમ આહારમાં કંઈ પણ તકલીફ પડે તો એ સરકાર સાખી લેવા માંગતી નથી. તમે કામ સ્વીકાર્યું છે, એ સ્વીકારેલું કામ એ સાથે મળીને આપણે કરીએ અને અમારા કડક પગલાં ન લેવા પડે એના માટે આ બાળક એ આપણું બાળક છે, એને સુંદર ભોજન મળી રહે, જે સરકારે વ્યવસ્થા કરી છે એવું ભોજન મળી રહે, એમાં ક્યાંય પણ નાની મોટી ક્ષતિ રહેશે તો રાજ્યની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકાર એ કડકમાં કડક પગલાં લેશે. રાજકોટની અંદર વનરક્ષક પરીક્ષા એક વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવા માટે, યુવાનોને ગેરમાર્ગે દોરવા માટે એક ફેશન, એ ગુજરાતના વિરોધીઓ યુવાનોના વિદ્યાર્થીઓ માનસ બગાડવા માટે એક ફેશન સ્વરૂપે છેલ્લા ઘણા સમયથી નીકળી પડ્યા છે. ગઈકાલે પણ મેં કહ્યું હતું, ગેરરીતિ થવી અને પેપર ફૂટવું એમાં મોટો ફરક છે. પેપર લેવાણાને 3 દિવસ થાય પછી આજે કોઈ ઊભા થાય કે સીલ આવું હતું, સીલ તેવું હતું. મારા આપના માધ્યમથી રાજ્યની જનતાને ને યુવાનોને કહેવું છે કે આવા હું એક શબ્દ વાપરતો નથી, આવા લોકોને ઓળખી લેવા જોઈએ, એની વ્યવસ્થા સમજી લેવી જોઈએ. એ સીલબંધ કવર ખુલે છે ત્યારે તકેદારી આયોગના અધિકારી, કલેક્ટર, ડીએસપી, ત્યાંના વહીવટી અધિકારીઓની હાજરીમાં આ સીલ ખુલે છે. આ સીલ રાજકોટમાં એ પ્રમાણે જ ખુલ્યું છે. આ તમામ સીસીટીવી ફૂટેજ એ ડીએસપી, કલેક્ટર, તકેદારી આયોગ પાસે છે. આ પ્રકારની 3 દિવસ પછી વાત કરનાર લોકોને પૂછવા માંગુ છું કે પહેલા દિવસે તમને શું સાપ ગળી ગયા હતા, તમે શું ઝેર પી ગયા હતા? એમની સાથે નીકળી પડેલા લોકોને હું કહેવા માંગુ છું, અમે સંવેદનાથી કામ કરીએ છીએ, પરીક્ષાઓ લઈએ છીએ. તમે તો હાથ પકડીને નોકરી આપી દેતા હતા, તમારી ઈચ્છા થાય ને આપી દેતા હતા, ઈચ્છા થાય કે પૈસા લેતા હતા. શિક્ષણ વિભાગમાં બેઠો છું, બઢતી બદલીના અને મહિલા શિક્ષકોના શોષણો એ કોંગ્રેસ વખતે થયા છે, તમે સૌ મીડિયાના મિત્રોએ ઉજાગર કર્યા છે. અમે પારદર્શકતા રીતે બદલી ભરતીના નિયમો કર્યા, ભરતીની પારદર્શકતા લેવા, કોઈ તૂટી રહી જતી હોય, કોઈ એક વ્યક્તિએ કરી હોય તે સરકાર આખી દોષિત છે. ભૂતકાળમાં એ પગલાં લીધા છે, ભવિષ્યમાં પણ લઈશું, પણ કોઈ ઘટના જ ન બને અને જે પરીક્ષાર્થી છે એમને એમ થાય કે મારું ખોટું થઈ રહ્યું છે, હું નહીં પાસ થાવ. હું તમામ ઉમેદવારોને કહું છું, આ ગેરરીતિ હતી, એની ઉપર ધરપકડો થઈ છે ગેરરીતિ કરનારને, એના એક્શન લેવાના છે. કોઈ પણ જાતનો પેપર આ ફૂટ્યો નથી. ઉલટાનું જે લોકોએ વાત કરી છે એમની પાસે પુરાવાનો હોય તો અમારો વિભાગ, અમારો એટલે જે કંઈ પરીક્ષા વંશરક્ષણ લીધી છે એ એમની ઉપર ફરિયાદ કરશે. કોઈ વાત કરી દેવી અને આટલા બધા વિદ્યાર્થીઓને, ભવિષ્યમાં પરીક્ષા આપનાર લોકોને જે પોતાની કેરિયર માટે મહેનત કરે છે, અમારા યુવાનો પાસ થવા માટે, એમની કેરિયર સાથે એમની માનસિકતા બગાડવાનો પ્રયાસ મહેરબાની કરીને કોઈએ ન કરવો જોઈએ. રાજ્યની સરકાર ઓપન છે, કોઈ પણ બાબત હોય તો અમારી પાસે આવે, અમે એ યુવાનો માટે બધું જ કરી છૂટવા ત્યાં છે. પણ ઘટના જ ન બને 3 દિવસ 4 દિવસ પછી બે વ્યક્તિ ઊભા થાય તો તે દિવસે શું હું ફરી વખત કહું છું કે છછુંદર ગળી ગયા હતા? માત્ર વાતાવરણ દોડવાના પ્રયાસો મહેરબાની કરીને વિદ્યાર્થીઓને યુવાના હિતમાં નહીં કરવા જોઈએ. રાજનીતિ એક બાજુ છે, વ્યવસ્થા એક બાજુ છે અને યુવાનોનું ભવિષ્ય એક બાજુ છે. હું યુવાનોને કહું છું કે આવા લોકોને ઓળખીને, એમને બરાબર રીતે સમજીને રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર સંવેદનાથી કામ કરે છે ત્યારે આપ મુલવણી કરજો, આપના ઉપર છોડું છું. થેન્ક યુ. કૃષિમંત્રી ભાઈ શ્રી રાઘવજીભાઈ, ભાઈ શ્રી કનુભાઈ દેસાઈ વીજમંત્રી, અને સરકારે મને પણ એ કમિટીમાં જવાબદારી આપી છે, ત્યાર 2 વાગે કિસાન સંઘના આગેવાનો સાથે
અગાઉ પણ કહ્યું છે કે ખેડૂતોના પ્રશ્ને રાજ્યની સરકાર કાયમ સંવેદનશીલ છે. જે કટોકટી સર્જાય છે, કેટલીક આપણા હાથમાં નથી હોતી વીજળી બારામાં, એ સર્જાય એમાંથી બહાર નીકળવા માટેની રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર એ સંવેદનાથી કામ કરી રહી છે. ખેડૂતોના હિત માટે નરેન્દ્રભાઈને રાજ્યની સરકારે અનેક કામો કર્યા છે. આજે પણ જે સ્થિતિ છે, સ્થિતિમાંથી પરચેઝ કરવી પડે તો પણ એ મળવી જોઈએ. મહત્વનું છે વીજળી મળવી જોઈએ, કારણ કે એ સપ્લાય ને ડિમાન્ડ આપણે જાણીએ છીએ. તે દિવસે વાત કરી કે કંપની કરી રહી છે સમગ્ર દેશની અંદર. એવા વખતે વધારે ભાવથી પણ વીજળી ખરીદવા માટે રાજ્યની સરકાર કટિબદ્ધ છે અને ખેડૂતોને પાકને નુકસાન ન થાય પણ ખેડૂતોને ઉશ્કેરવાનું કામ હું ખેડૂતોને પણ વિનંતી કરું છું. રાજ્યની સરકારને આપણા ખેતરે વીજળી ન પચે એનાથી સરકારને શું ફાયદો થવાનો, અમને શું ફાયદો થવાનો? અમે આપણું ગ્રામીણ ક્ષેત્રને ખેડૂતો આગળ આવ્યાના માટે અનેક નિર્ણયો કર્યા છે, ત્યારે આવી બાબત ક્યારે કોઈ રાજ્ય સરકાર ઇરાદાપૂર્વક કરે નહીં. અમે તો કમસે કમ ન જ કરીએ પણ ઉશ્કેરણી કરે છે, એમને પણ સમજવું જોઈએ. ખેડૂતોને પણ વિનંતી છે, આવો અમને તમે કહો, અમારાથી જે થઈ શકે અમે કરી રહ્યા છીએ અને ખૂબ ઝડપથી પૂર્વવત થાય એ પ્રકારના પ્રયાસો એ અમે વીજળી મેળવવા માટેના આજની કમિટીમાં પણ ચર્ચા કરીશું અને સતત કનુભાઈએ ચિંતા કરીને કરી રહ્યા છે. પણ સમયને પરિસ્થિતિને પણ આપણે સમજીએ, એમના ખેતરમાં પાણી મળે એના માટે રાજ્યની સરકાર કટિબદ્ધતાથી કામ કરશે. થેન્ક યુ. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત કરાવી અને ત્યાં તેમનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. વન રક્ષક ભરતીને લઈને જે વિદ્યાર્થીઓ સામે આવ્યા છે તેમને લઈને તેમણે સ્પષ્ટતા કરી છે કે પેપર ફૂટવું અને ગેરરીતિમાં એક મોટો તફાવત છે. પેપર પત્યાના બે દિવસ બાદ લોકો ઉભા થયા છે. યુવાનોએ લોકોની વાતોમાં ન આવવું જોઈએ. યુવાનોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો થઈ રહ્યા છે.